नमस्ते विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हूँ हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चर ने अंदर तमें प्रथम चेप्टर ने अंदर शू शीखवाना छो एना महत्वना पॉइंट विषे अपने चर्चा करेली। आजे जोईए के धंधानु स्वरूप, हेतु अने कार्यक्षेत्र ने अंदर सौ प्रथमनो मुद्दो एटले प्रस्तावना विषे अपने माहिती मेळवीए। समग्र विश्व में आर्थिक प्रवृत्तिओ वेपार अने वाणिज्य ने जीवंत राखे छे। तमारा शहर अथवा गाम में कुंभार, लुहार, वणकर, मोची आर्थिक प्रवृत्ति द्वारा आर्थिक लाभ के नाणाकीय वर्तर मेळवता होय छे। हवे विद्यार्थी मित्रों, समग्र विश्व में एटले के आखी दुनिया में लोको आर्थिक प्रवृत्तिओ जेवी के वेपार अने वाणिज्य ने जीवंत राखे छे। अपना गामनी अंदर आपणे जोईए तो जुदी जुदी प्रकारना कारीगरो जेवा के कुंभार, लुहार, वणकर, मोची आ बधा लोको पोतानी आर्थिक प्रवृत्तिओ करीने पोते नाणाकीय वर्तर छे ए मेळवता होय छे। शहेरमां नाना मोटा कारखानाओमां हजारो कामदारो काम करी रोजगार मेळवे छे। आ बधी ज प्रवृत्તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે। હવે શહેરોની અંદર નાના મોટા અનેક કારખાનાઓ આવેલા હોય છે અને નાના મોટા અનેક કારખાઓની અંદર હજારો કામદારો કામ કરી અને પોતાનો રોજગાર રોજીરોટી છે એ મેળવે છે। આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે જેનો હેતુ આર્થિક ઉપાર્જનનો હોય છે। આર્થિક ઉપાર્જન એટલે કે નાણાકીય આવક મેળવવાનો હોય છે। ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે। કોઈ પણ જાતનો ધંધો છે તો એ ધંધાને નફાના હેતુ સાથે કરવામાં આવે છે અને નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આ આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે। ધંધા ઉપરાંત છે એ વ્યવસાય અને રોજગાર પણ એ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો છે। માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે। આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે। શરૂઆતના અંદર આપણી જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો મર્યાદિત હતી, પણ દિવસે ને દિવસે જેમ જેમ સમયગાળો પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો, એમ આપણી જરૂરિયાતોમાં છે એ સતત ને સતત છે એ વધારો થતો જાય છે। વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી ફરી પાછો સૂવે તો દિવસ દરમિયાનની ઘણી બધી એની જરૂરિયાતો છે એ ઊભી થાય છે અને એ જરૂરિયાતોને સંતોષવા માટે થઈ અને માનવીએ છે એ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવે છે, કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે। આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય તો ખેડૂત છે એ પોતાના ખેતરમાં અનાજનું જે ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદનના બદલામાં પૈસા મેળવે છે, અસીલ વતી વકીલ જે છે એ કેસ લડી અને પોતાની આવક છે એ મેળવે છે, તેમજ નાના મોટા કારીગરો કારખાનાની અંદર કામ કરી અને પોતાનો વેતન મેળવે છે એટલે કે પગાર મેળવે છે। આ બધી જ પ્રવૃત્તિ પાછળનો મેઇન હેતુ છે એ નાણાકીય વળતર મેળવવાનો હોય છે અને આથી જ નાણાકીય વળતર મેળવવાનો જે હેતુ રહેલો છે એવી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે છે। સમાજની અંદર ઘણી
સેવાભાવી સંસ્થાઓ એવી હોય છે કે એનો મેઇન હેતુ છે એ આર્થિક લાભ મેળવવાનો નથી હોતો, પરંતુ નાણાકીય વળતર મેળવ્યા વગરની એ પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે સમાજસેવક સમાજસેવાના ઉદ્દેશથી કામ કરે છે. કોઈ ડૉક્ટર સમાજસેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે તો તે તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. ફોર એક્ઝામ્પલ સમજીએ તો કે કોઈ સમાજસેવક છે એ પોતાની રીતે સમાજની સેવા કરે છે તો એ એના માટેની બિન આર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતે કોઈ પણ ડૉક્ટર છે એ પોતાની જે નક્કી કરેલી ફી છે એ ફી ન લે અને ફ્રીમાં જો દર્દીને સેવા આપે તો એ એની બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તો આવી રીતે કોઈ પણ પ્રવૃત્તિને નાણાકીય વળતર સામે ન મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણા પોતાના મમ્મી કે આપણા ઘરના માટે જે રસોઈ બનાવે છે, આપણા કુટુંબ માટે જે રસોઈ બનાવે છે તો એ એની આર્થિક પ્રવૃત્તિ છે. પણ એ જ રસોઈ જ્યારે બીજાના માટે બનાવે છે અને બદલામાં પૈસા મેળવે તો એ એની આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ આપણે વિગતે થોડી ચર્ચા કરી લઈએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે. તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ કાર્ય છે એ કાર્ય કરવાની સામે જ્યારે તમે પૈસા મેળવો છો તો એ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને તમારી આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ છે તો એને જીવન જીવવા માટે છે એ પૈસાની જરૂર પડે છે અને એ પૈસા મેળવવા માટે વ્યક્તિએ કોઈ પણ જાતનું નાના મોટું છે એ કામકાજ કરવું જ પડે છે અને બદલામાં એ નાણાં મેળવે છે. સામે જે છે એ આવી રીતે જે વળતર મેળવે છે એ પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવે છે આ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ વ્યક્તિ છે એ નાના મોટું કાર્ય કરીને, ફોર એક્ઝામ્પલ ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરીને આવક મેળવે છે, વણકર છે એ કાપડનું ઉત્પાદન કરીને આર્થિક મેળવે છે, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરીને એ નાણાં મેળવે છે. એવી રીતે આ તમામ કારીગરો છે એ પોતાની પાસે જે આવડત છે એ આવડતનો ઉપયોગ કરી અને ચીજવસ્તુ બનાવી લોકોની જરૂરિયાતોને સંતોષે છે અને બદલામાં એ નાણાં મેળવે છે. આવી તમામ પ્રકારની પ્રવૃત્તિ જે છે જે નાણાં મેળવવાના બદલાના હેતુથી થતી હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને આજના યુગમાં આર્થિક પ્રવૃત્તિ એ જ મુખ્ય કેન્દ્ર સ્થાને રહેલી છે. હવે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો આપણે ખ્યાલ મેળવ્યો, હવે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે?
તો બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. હવે જેવી રીતે આર્થિક પ્રવૃત્તિની અંદર મેન કેન્દ્ર સ્થાને આવક રહેલી હતી, એવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિનો મેન હેતુ શું છે? તો કે નાણાકીય વળતર વગર છે એ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી વખતે જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિઓ વગેરેને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. આ માટેનું પ્રેરક બળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સેવાના ઉદ્દેશથી કાર્ય કરે છે, ફોર એક્ઝામ્પલ હમણાંની જ આપણે વાત કરીએ તો જે લોકો કોરોનાની અંદર કોરોનાગ્રસ્ત થયેલા છે એ લોકો માટે પણ ઘણા બધા સમાજસેવકો દ્વારા જે છે એ સેવા કરવામાં આવેલી. આ ઉપરાંત જે વ્યક્તિઓને ક્વોરન્ટાઇનને કરવામાં આવેલા તો એ વ્યક્તિઓ માટે પણ સરકાર દ્વારા, અન્ય બીજા લોકો દ્વારા પણ ઘણી બધી સેવાઓ છે એ કરવામાં આવેલી. તો આવા કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે સેવાનું કાર્ય કરવામાં આવે છે તો ત્યારે એમાં નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોતો નથી. ત્યારે માત્ર ને માત્ર સમાજની સેવા કરવા, દેશની સેવા કરવા, એકબીજા પ્રત્યેની લાગણી એ લોકોની અંદર રહેલી હોય છે. અને આ પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આટલું શીખ્યા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની માહિતી મેળવીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. આભાર. અસ્તુ.